लखतर गाम सहित गामडाओना रूटमां आवती एसटीनी बस साव खखड़ता ज सड़ेली हालतमां गमे त्यारे उपरनो बॉडी चेसिस ઉપરથી જુદું પડી જવાનો ભય। सरकार द्वारा एसटी बसना भाड़ामां आश्रे 15-25% वधारो कर्यो छे। लखतर बस स्टेन्डमां आजे सुरेन्द्रनगरथी आवेल बस सुरेन्द्रनगर कारेला जे सुरेन्द्रनगर जई सुरेन्द्रनगरथी लखतरनी बीएड कॉलेज सुधी आवे छे ते बस साथे सुरेन्द्रनगरथी लखतर लखतरथी सुरेन्द्रनगर फेरा करती बसनी बॉडी साव सड़ी गयेल हालतमां जोवा मळी हती। आ बन्ने बसनी बॉडी बसनी चेसिस ઉપરથી ક્યારે જુદી પડી જાય તે કહેવું મુશ્કેલ છે। ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં એસટી બસના ભાડામાં આશરે 15-25% જેટલો વધારો કરવામાં આવ્યો છે। એક બાજુ સડેલી બસ અને એક બાજુ બસના ભાડા વધારો કરવામાં આવતા બસમાં મુસાફરી કરતા પેસેન્જરોમાં સડેલી બસના કારણે ભય અને ભાડા વધારો કરવામાં આવતા રોષ જોવા મળ્યો હતો। રિપોર્ટર આરવ રાજ વાઘેલા લખતર। ચાલો આપણે આ જે લખતર બસ સ્ટેન્ડની અંદર ઊભા છીએ, લખતર બસ સ્ટેન્ડની પાછળ મારી પાછળ એક બસ પડી છે, એ બસ પૂરેપૂરી સડી ગઈ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજી 3 દિવસ પહેલાં જ તે બસના ભાડાની અંદર વધારો કર્યો છે। જે લખતરથી 22 રૂપિયા ભાડું હતું એનું લગભગ 28 રૂપિયા જેટલું ભાડું થઈ ગયું છે। આ જ ભાજપ સરકાર જ્યારે સત્તામાં નહોતી અને કોંગ્રેસ જ્યારે ફોટો આપે છે ફક્ત 5 જ પૈસા વધારતી હતી ત્યારે બસ રોકો આંદોલન કરતી હતી। આ ભાજપ સરકાર હાલમાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ભાડા વધારી દે છે અને લોકોને ખબર પણ નથી પડતી ત્યારે આ બસ મારી પાછળ બસ છે ત્યાં સાવ ચડી ગઈ છે। ગમે ત્યારે ઉપરનું બોડી નીકળીને પડી જાય એટલી પોઝિશન ખરાબ છે ત્યારે હું મારા સાથીને કહીશ કે આપણને દેખાડશે કે આ બસ કેટલી બધી સડેલી છે। આપ જોઈ શકો છો કે આ બસ છે તે સાવ સડેલી જ છે, તેની આ પતરા પણ સડી ગયા છે અને લોકોની હાલત પણ ખરાબ છે। આપ તો જોઈ શકો છો કે ફરતી ફરતી આ બસ કેટલી બધી ખરાબ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીને પૈસા વધારા તેનું કારણ પણ તેમને એવું આપ્યું છે કે નવી બસ ખરીદવાની છે, ત્યારે શું આ પેસેન્જરો પાસેથી પૈસા એકત્ર થઈ જશે પછી બસ ખરીદશે કે કોઈ મોટો અકસ્માત થાય કોઈ બસની અંદર કોઈ મરી જાય તેનું પણ ત્યાં ધ્યાન રાખશે ત્યાર પછી બસ ખરીદશે। આ ભાજપ સરકાર જ્યારે તેલના ભાવ વધતા હતા, પેટ્રોલના ભાવ વધતા હતા, એસટી વાળાના ભાવ વધતા હતા ત્યારે સતત આંદોલન કરતી હતી। હાલમાં આજ કેમ મૂક સાક્ષી બની અને લોકોને મોંઘવારીની તરફ લઈ જઈ રહી છે? પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, એસટી વાળાના ભાવ વધી રહ્યા છે, તેલના ભાવ વધી રહ્યા છે, તમામે તમામ વસ્તુના ભાવ વધી રહ્યા છે, છતાં કેમ ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર જે આંદોલનમાં જોડાયેલો હતો, એ ભૂતપૂર્વ અશોક ભટ્ટ છે કે જેઓ દિગ્વન થઈ ગયા છે, તે તેલના ડબ્બા લઈ અને ખાડિયાની અંદર તેઓ સરઘસ કાઢતા હતા, તો આજ કેમ કોઈ નથી કાઢતા? કોઈ કેમ બોલવા તૈયાર નથી? શું તેમને સત્તા જોતી હતી એ માટે તેને જ આંદોલન કરતા હતા? સત્તા મળી જઈએ એટલે આંદોલન બંધ, લોકોને મોંઘવારીમાં પીસો, આ તેમનો ધ્યેય છે? આ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેને ઘણા બધા આંદોલન કરેલા છે અને આજમાં એક પણ શબ્દ ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર એક પણ વ્યક્તિ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી અને ભારતની જનતા મોંઘવારી પીડા રહી છે। વિજય જોશી, લખતર ન્યૂઝ, ગુજરાત।